નમસ્કાર મારે આજે તમને એક એવા સમસ્યા વિશે વાત કરવી છે જે આખી દુનિયાની સમસ્યા બની ગઈ છે એ છે પાણીની સમસ્યા તો ચાલુ કરવા જોઈએ છે તો કે જળ એ સૃષ્ટિનો એક ભાગ છે જળ છે તો આપણું જીવન છે જળને બચાવવું ને એ આપણી ફરજ છે અને જળનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ પાણીના કારણે જ આપણને બાગ બગીચા હરિયાભરિયા અને વૃક્ષો લીલાછમ તથા ઘટાદાર લાગે છે. પાણીના કારણે આપણે ખેતી કરીને સારો પાક મેળવી શકીએ છીએ. જળથી આપણને નદીઓ, તળાવો અને મીઠા મધુર ઝરણાઓ વહેતા જોવા મળે છે. આપ સૌ વિચાર કરો કે જો પાણી જ નહીં હોય તો જો પાણી નહીં હોય તો આપણને બાગ બગીચાની હરિયાળી ઘટાદાર અને લીલા વૃક્ષોનો છાંયડો પાણી નહીં હોય તો આપણે વૃક્ષો કેવી રીતે ઉગાડશું વૃક્ષો નહીં હોય તો આપણને તે વૃક્ષો પર રહેનારા અને મધુર કલરવ કરતા એ જાત જાતના પક્ષીઓ નહીં જોવા મળે એ વૃક્ષો દ્વારા પ્રાપ્ત થતા એ મીઠા ફળો એ આપણને મળશે નહીં જો પાણી નહીં હોય તો નદી તળાવો અને ઝરણાનો મિધુર ખળખળ અવાજ આપણને સાંભળવા નહીં મળે પછી પાણીની અછતની સમસ્યા ઊભી થશે અને આપણો જીવન એક સુકારક સ્થાન જેવું થઈ જશે હવે મને લાગે છે કે આવો સમય નજીક આવી રહ્યો છે હવે તો એવું લાગવા લાગ્યું છે કે નઈ રહે નદી નાળા કે તળાવ અમે જ્યારે નાના હતા ને ત્યારે અમારું ગામડે જતા અને ત્યાં એક વિવડ્યો હતો તેમાંથી અમે પાણી પીતા હતા પણ હવે જઈએ છીએ તો ત્યાં પાણીની જગ્યાએ અમને ધૂળ નજરે પડે છે હવે તો એવું લાગે છે કે સૃષ્ટિના માથા પર વાળ જ રહ્યા નથી વાળ ન હોવાને કારણે તેના માથા પર તાલ પડી ગઈ હોય ને એવું લાગે છે તે હાથ પગ વગરની અપંગ લાગે છે હાથની આંગળીઓ વગરની ઠૂઠી લાગે છે સિમેન્ટ અને કોકરેટના મકાનોને કારણે તેને માથા પર વાળને વિખ પહેરી હોય ને તેવું લાગે છે વૃક્ષ એ વરસાદ લાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે એ આપણે બધા જાણીએ છીએ પાણીના જથ્થાનો આધાર જ વરસાદ છે હમણાં આપણે થોડાક વર્ષોથી જોઈએ છીએ કે વરસાદ ખૂબ ઓછો પડે છે વરસાદ ઓછા પડવાને કારણે પાણીની અછતની સમસ્યા ઉભી થઈ છે વૃક્ષ અને જળ એ સિક્કાની બે બાજુ છે પાણીની સાથે આપણે વૃક્ષોનો પણ જતન કરવું જોઈએ આપણે પાણીનો બગાડ ન કરવો અને વૃક્ષને વધારે વાવવા જોઈએ આપણે સિમેન્ટ કે કોકરેજના મકાનોને તોડી ના શકીએ પણ આપણે સાથે મળીને એવું તો નક્કી કરી શકીએ કે આપણે પાંચ વૃક્ષના કુંડા ના રાખી શકીએ તો કાંઈ નહીં બે વૃક્ષના કુંડા તો જરૂર રાખી શકીએ ને હું તમને માત્ર બે જ વૃક્ષના કુંડા રાખવાનું કહું છું તમને આ વૃક્ષો વાવતા જોઈને બીજા કોઈ માણસ વૃક્ષો વાવશે અને તેને જોઈને અન્ય વ્યક્તિઓ વૃક્ષો વાવશે આવી રીતે બધા વ્યક્તિઓ જોઈને જો વૃક્ષો વાવશે ને તો આ દુનિયા ફરી એકવાર લીલી હરિયાળી હરીભરી લાગવા લાગશે અને ફરી આપણને આ દુનિયામાં પ્રકૃતિની છબી આ દુનિયામાં ફરી લાવવા જોવા મળી રહેશે અંતમાં હું તમને એટલી જ વિનંતી કરીશ કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો અને તે જગ્યા વિરાન થઈ પડેલ દેખાય છે ઉચ્છર થઈ હોય તો ત્યાં વૃક્ષો વાવજો અને તે જગ્યાને ફરી જીવંત બનાવી દેજો આ વાત કરતા મને એક વાત યાદ આવી ગઈ કે જો તમારે પાણીની કિંમત જાણવી હોય ને તો કચ્છના લોકો પાસેથી જાણજો કે તેઓ કેટલે કર્કસર્પૂર્વક પાણીનો ઉપયોગ કરે છે આપણા રાષ્ટ્રપિતા અને કહ્યું છે કે તમારે જે કોઈ પણ વસ્તુની જરૂર છે તેને જરૂર પૂરતી અને વિવેક રીતે જ વાપરો એટલે તો કહેવાયું છે કે પાણી અને વાણીનો આપણે વિચારીને ઉપયોગ કરવો જોઈએ અંતમાં ફરી એકવાર વિનંતી કરતી કહેવા માંગુ છું કે તમે વૃક્ષો વાવો અને પાણીનો જેમ બને તેમ ખૂબ જ ઓછો બગાડ કરો હવે એવી આશા રાખું છું કે તમે મારી આ વિનંતી સાંભળી પાણીનો બગાડ ન કરવા ના મશીન મિશનમાં તમે જોડાઈ જાઓ જય હિન્દ જય ભારત